નમસ્કાર દોસ્તો હિન્દ વેલકમ ટુ ઓજે સ્ટડી ગુજરાત મુખ્ય સેવિકા માટે ખૂબ જ અગત્યના કામગીરી તેમજ સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ મોડલ પેપર જોઈએ છીએ તો લાઇક કરી શેર કરજો વિડીયોને આ ઉપરાંત તમે મારી સાથે અન એકેડેમી ઉપર ભણી શકો છો જ્યાં ઘણા બધા એજ્યુકેટર દ્વારા ઘણા બધા વિષયો લેવામાં આવે છે અને સૌથી મોટું ઓનલાઈન પ્લેટફોર્મ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મેગા ટેલેન્ટ હંટ પરીક્ષા જે છે જ્યાં પહેલાં નંબર બીજા નંબર અને ત્રીજા નંબરને અમેઝોન વાઉચર આપવામાં આવશે વીસ તારીખે દસ વાગ્યે છે પ્લસ ક્લાસની અંદર બે ટેસ્ટ છે પ્લસ ક્લાસની અંદર એક એકવીસ તારીખે એક વાગ્યે છે અને બીજી એકવીસ તારીખે એક વાગ્યે ટેસ્ટ રાખેલી છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જો સ્પેશિયલ ઓફરની વાત કરીએ તો ત્રણ મહિનાનું સબસ્ક્રિપ્શન જો તમે અનઅકેડેમી પર લ્યો તો એક મહિનો ફ્રી મળશે અને બાર મહિનાનું લ્યો તો બે મહિના ફ્રી રહેશે પરેશ લાઈવના કોડના ઉપયોગથી તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો અહીંયા તમને કોડ પણ આપેલો છે સાથે સાથે ફ્રીમાં ક્લાસ જોવા માટે તમે મારી સાથે એકેડમી ડાઉનલોડ કર્યા પછી ફ્રી લાઈવ ક્લાસીસમાં જશો તો મળી જશે નમસ્કાર દોસ્તો જય હિન્દ વેલકમ ટુ ઓજે સ્ટડી ગુજરાત મુખ્ય સેવિકા માટે ખૂબ જ અગત્યના આપણે પ્રશ્નો જોઈ રહ્યા છીએ તો વિડીયોને લાઇક કરી તમારા સાથી મિત્રો સુધી શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એમાં મોડેલ પેપરમાં પહેલાં પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન તમારી સમક્ષ એવો છે કે નાના બાળકોને વધુ જોવા મળતું ફ્રેક્ચર જેમાં હાડકાં ભાંગી નથી જતા પરંતુ વળી જાય છે તો કયા પ્રકારનું ફ્રેક્ચર કહેવામાં આવે છે તો એને કહેવાય છે ગ્રીન સ્ટીક ફ્રેક્ચર નેક્સ્ટ પ્રશ્ન છે સગર્ભા સ્ત્રીને પ્રસૂતિ થઈ ગયા બાદ શું કાળજી લેવી જોઈએ તો એને પૂરતો આરામ આપવો તેમજ પુષ્કળ પ્રવાહી ખોરાક આપવો નેક્સ્ટ પ્રશ્ન હૃદયના ધબકારાને નિયંત્રિત રાખવા કયા ખનિજની જરૂર પડે છે એમાં પોટેશિયમ જેની સંજ્ઞા કે છે દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ તો એને પાશ્ચુરાઈઝેશન કહેવામાં આવે છે જેમાં બેક્ટેરિયાનો નાશ થાય છે નીચેનામાંથી હવાથી ફેલાતો રોગ કયો છે તો ટ્યુબર જેને ટીબી કહેવાય છે જે હવા દ્વારા ફેલાતો રોગ છે ગ્રામ કક્ષાએ જન્મ મરણની નોંધણીની કામગીરી કોણ કરે છે તો એ તલાક તલાટીકમ શ્રી કરે છે ઇન્ફ્લુએન્ઝા ફ્લૂ શ્વસન માર્ગના રોગ છે જેના માટે એક વાયરસ જવાબદાર છે જેને આર્થ મિક્સ ઓફ ફેમિલી કહેવાય છે વિટામિન બી ની ઉણપથી થતો રોગ છે જેને બેરી બેરી કહેવામાં આવે છે ભોજનમાં આયન મેળવવા માટે નીચેનામાંથી શું વધારે ઉપયોગી છે તો લીલા શાકભાજી છોકરીઓ ક્યારે તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે તો કે દસ થી બાર વર્ષે નાકોનું પૂરું નામ આપો નેશનલાઇઝ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન જેને નાકો કહેવાય સગર્ભાવસ્થામાં ઓછામાં ઓછી કેટલી કેલેરી જોઈએ છીએ તો ત્રણસો કેલેરી ડીપીટી ડીટી અને બીસીજી આ રસીઓ સામા રાખવી જોઈએ તો કોલ્ડ બોક્સમાં શીતળાની રસીના શોધક કોણ હતા તો એડવર્ડ જેનર જેને શીતળાની રસીની શોધ કરેલી મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોના દ્વારા કરવામાં આવે છે તો એ કામ છે મુખ્ય સેવિકા બહેનોનું લેપ્રેક્સી એટલે કે રક્તપિત રોગમાં કયા મુખ્ય ચિહ્ન જોવા મળે છે સંવેદનાના અભાવવાળું રતાશ પડતું ચાઠું જન્મથી પ્રથમ માસમાં બાળમરણ થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે ઓછા વજનવાળું બાળક જન્મેલ હોય તો તો આપણે આજનો વિડિયો અહીંયા સુધી રાખીએ છીએ ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું ત્યાં સુધી વિશ્યુઅલ ઓલ જય હિંદ